નમસ્કાર મિત્રો, આજે 8 જૂન એટલે વિશ્વ મહાસાગર દિવસ. સૌથી પહેલી વાર 8 જૂન 2009 ના રોજ વિશ્વ મહાસાગર દિવસ ઉજવવામાં આવ્યો હતો. 2008માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા અધિકૃત માન્યતા મળ્યા બાદ આની શરૂઆત થઈ. આ સંકલ્પની શરૂઆત 8 જૂન 1992માં રિયો ડી જેનેરિયોમાં મળેલા પૃથ્વી સંમેલનમાં કેનેડા દ્વારા કરવામાં આવી હતી. અને એ પછીથી દર વર્ષે આ દિવસની ઉજવણી થવા લાગી. આ દિવસે આખી દુનિયામાં મહાસાગર સાથે જોડાયેલા વિષયોમાં વિવિધ પ્રકારના આયોજન થાય છે. આ પ્રકારના આયોજન મહાસાગરની હકારાત્મક અને નકારાત્મક બાબતો પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં ખાસ યોગદાન આપે છે. આ દિવસનો ઉદ્દેશ લોકોને એમના જીવનમાં મહાસાગરોનું મહત્વ સમજાવવાનો છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે મહાસાગર એ આપણી પૃથ્વી પર જીવનનું પ્રતીક છે. એટલું જ નહીં, પર્યાવરણના સંતુલનમાં પણ મહાસાગર ખાસ ભૂમિકા ભજવે છે. મહાસાગરોમાં ઠલવાતા પ્લાસ્ટિક પ્રદૂષણને કારણે મહાસાગરો ધીમે ધીમે દૂષિત થઈ રહ્યા છે. એના કારણે દરિયાઈ જીવોના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર પડી છે. કારણ કે દરિયાઈ જીવો ભૂલભૂલમાં જ પ્લાસ્ટિકને ભોજન સમજી લે છે અને તેમને જીવ ગુમાવવાનો વારો આવે છે. આપણી પૃથ્વી માટે મહાસાગર ફેફસા સમાન છે, કેમ કે અહીંથી જ આખી પૃથ્વીને મોટા ભાગનો ઓક્સિજન મળે છે. સમુદ્રમાં ફેલાતા પ્રદૂષણની અસરો વિશે લોકોને જણાવવું, મહાસાગરો પ્રત્યે વિશ્વભરમાં જાગૃતિ ફેલાવવી, સમુદ્ર એ ભોજન અને દવાઓનો સૌથી મોટો સ્ત્રોત છે તે સમજાવવું અને એટલે જ એના સંરક્ષણના ઉપાયો વિશે પણ લોકોને સમજાવવા જરૂરી છે. અને આજના આ દિવસે આપણે એ પણ જાણીએ કે પૃથ્વી પરના પાણીના જથ્થાના 97% ભાગનું પાણી મહાસાગરોમાં આવેલું છે. પ્રોટીનનો સૌથી મોટો સ્ત્રોત મહાસાગર છે. 2.6 અબજથી પણ વધુ લોકો પ્રોટીન માટે મહાસાગરો પર આધારિત છે. મહાસાગરો માનવ દ્વારા ઉત્પાદિત લગભગ 30% કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે. પ્રશાંત મહાસાગર વિશ્વનો સૌથી મોટો મહાસાગર છે. તે પૃથ્વીની સપાટીનો 1/3 રોકે છે. મહાસાગરની સરેરાશ ઊંડાઈ 12,200 ફૂટ છે. વિશ્વના 50% ઓક્સિજનનું ઉત્પાદન પણ મહાસાગર કરે છે. વિશ્વના 1 અબજ લોકો પ્રોટીન માટે કોરલ રીફ ફિશ પર આધાર રાખે છે. તો આજના આ વિશ્વ મહાસાગર દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આભાર.